સુકામલા અને રણ પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ ખેંચાયા બાદ હજુ સુધી વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ કચ્છમાં ખેડૂતોની મીટ આકાશ તરફ મંડાઈ છે અને ચાતક નજરે ધરતીપુત્રો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જોઈએ આ રિપોર્ટ. કચ્છ જિલ્લામાં વરસાદ નિયમિત રીતે અનિયમિત થતો હોવાના કારણે દર વર્ષે કચ્છમાં ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતાનું મોજું હોય છે, પરંતુ આ વર્ષે પણ હજુ સુધી કચ્છમાં વાવણી લાયક વરસાદ થયો નથી, જેના કારણે અછતના એંધાણે ખેડૂતોને ચિંતિત કરી દીધા છે. કચ્છના ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, તો જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે તેવા ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે, જ્યારે હજુ સુધી વાવણી લાયક વરસાદ પડ્યો ન હોવાથી ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી દહેશત છે. કચ્છના ખેડૂતોને નર્મદાનું પાણી હજુ સિંચાઈ માટે મળ્યું નથી. કચ્છ જિલ્લામાં ચિંતાજનક રીતે ભૂગર્ભજળ નીચા જઈ રહ્યા છે. તેવી સ્થિતિમાં કચ્છના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરવા માટે મજબૂર બન્યા છે. પડ્યા પર પાટું અને દાઝ્યા પર ડામ જેવી પરિસ્થિતિ કચ્છના ખેડૂતો માટે નિર્માણ થઈ છે. જિલ્લામાં વરસાદ ન પડતા જગતનો તાત ખેડૂતની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. સાહેબ, અત્યારે વરસાદ ખેંચાયો, કચ્છની સ્થિતિ તો બહુ ખરાબ છે કે અત્યારે અમે વાવણી કરી છે, અડધી જમીન વાવણી થયેલી છે, અડધી જમીન વાવણી થયેલી છે, પિયતમાં થયેલી છે. અત્યારે જો ખેતીની વાત કરીએ તો આજ દરેકને ખબર છે કે ખેતી કરવી કેટલી મુશ્કેલ છે. અત્યારે ઊંડા પાણી છે, એમાંથી આજ લાખોના ખર્ચા કરીને પાણી બહાર કાઢ્યા છે, એમ જેમ તેમ કરીને પાણી પાયો છે, એના અંદર બિયારણ વાવ્યું છે, તો બિયારણ આજે મોંઘા ભાવનું બિયારણ છે અને એ બિયારણ સમજી લો કે ઉગાવવું આવી ગયો છે, પણ ઉપર વરસાદ ન પડવાને કારણે તો આજ દવા બિયારણ અને ડીઝલના ખર્ચા તો સૌને ખબર છે. અને આ જો વરસાદ સમયસર નહીં પડે તો આજ આ ખેડૂત બહુ મુશ્કેલી સ્થિતિમાં પડી જશે અને ખરેખર ખેડૂત આત્મહત્યાની જગ્યાએ નહીં પણ આત્મહત્યા કરવી જ પડશે, કારણ કે આજે બેંકો ઉપર ધિરણ લઈ, સાહુકાર ઉપર ધિરણ લઈ અને પોતે ખેતી કરે છે, અને એ ખેતી જો નિષ્ફળ થઈ જાય તો ખરેખર કોઈ આને બચાવી શકે નહીં, એક ભગવાન બચાવી શકે. અને સરકાર થોડોક આના ઉપર ધ્યાન દે, પણ સરકાર આના ઉપર કેટલો ધ્યાન દેશે, પણ છતાં એક ચાતક નજરે ખેડૂત ભગવાન સામે જોઈ રહ્યો છે, અને જો વરસાદ વરસે તો બહુ સારું થાય, નહીં તો ખેતી અને પશુપાલન એક નષ્ટ થઈ જશે, એવી હું છાતી ઠોકી અને આપના માધ્યમથી આપને કહેવા માંગુ છું. તો કચ્છમાં વરસાદ ખેંચાતા ગત વર્ષે 6 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધી 57,000 હેક્ટરમાં વાવેતર થયું છે, જેમાં મુખ્યત્વે બીટી કપાસ, મગફળી, શાકભાજી તેમજ ઘાસચારાનું વાવેતર થયું છે. આમ વરસાદ ખેંચાતા કુલ વાવેતર 20% જ થયું છે. કચ્છના ખેડૂતો વરસાદ ન હોવાને કારણે અમારી સ્થિતિ બહુ કફોડી થઈ છે, કારણ કે અમે મોંઘાદાટ બિયાણ લીધા, વાવ્યા અને થોડોક વરસાદ થયો એટલે અમારા જે પાક વાવેતર કર્યા હતા ને એ પણ સુકાવાની તૈયારીમાં છે, અધો સુકાઈ ગયા છે. હવે અત્યારે જો સરકાર જો અમારી નર્મદા વિશેની જે 92 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા એ જો અમારા માટે જો ફાળવે ને નર્મદાની વ્યવસ્થા કરે તો અમારી કંઈક આ સ્થિતિમાંથી અમે બહાર નીકળી શકીએ એમ થઈ. બાકી ખોટા વચનો આપી અને આ રૂપિયા વાપરવામાં નથી આવે ને નર્મદા વિશે હજી કાંઈ પણ થયું નથી, રૂપિયા 3 કરોડ વાપર્યા છે. જો પૂરા પૈસા વાપરીને ખેડૂતોની નર્મદા લઈ આવે તો અમે આમાંથી બચી શકીએ એમ થઈ, નહીં તો અમારી ખેતી ફેલ જશે, અમારે પાક ધિરણ ભરવા પડશે ને છૂટકે, નહીં તો અમારી જમીન જશે, એટલે અમારે કાં જમીન વેચવી પડે ને કાં અમારે આત્મહત્યા કરે સિવાય છૂટકો નથી. કચ્છ જિલ્લામાં ખેડૂતો દ્વારા કપાસ, મગફળી અને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. વરસાદ ખેંચાતા મોટા ભાગના વાવેતર નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે, જેના કારણે કચ્છના ખેડૂતોને ભારે નુકસાની ભોગવવી પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. હાલ તો કચ્છ ખેડૂતોની મીટ આકાશ તરફ મંડાઈ છે અને ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ.